नमस्कार, सिटी न्यूज में आपनु स्वागत है। सर्वप्रथम जयसवादना मुख्य समाचार। ग्राम पंचायत ने अने पेटा चूंटणी 2021 नु चित्र तैयार। भरूच जिला नी 413 ग्राम पंचायतों की चूंटणियों में सरपंच पद माटे 1174 उम्मीदवारों हरीफाई में, जयरे 6987 उम्मीदवारों सभ्य माटे हरीफाई में। कुल 7,24,829 मतदारों उम्मीदवारों भावि नक्की करशे। भरूच डिस्ट्रिक्ट बार एसोसिएशन की चूंटणी माटे मतदान योजायु। बार एसोसिएशन प्रमुख उपप्रमुख सहित 16 सभ्यों ने चूंटवा माटे मतदान योजायु। आवनार तारीख 19/12/2021 रविवार भरूच जिल्ला में पंचायती चूंटणी योजाणार छे, जे अंगे वहीवटी तंत्र अने पोलीस तंत्र सुसज्ज थई गयुं छे। साथ ज आ चूंटणीनी व्यवस्था अंगेनुं आखरी चित्र तैयार थई गयुं छे। भरूच जिल्लामां तारीख 19/12/2021 रोज योजाणारी ग्राम पंचायतनी सामान्य अने पेटा चूंटणी शांतिपूर्ण रीते मतदान थाय ते माटे जिल्ला चूंटणी अधिकारी अने कलेक्टर तुषार सुमेराना मार्गदर्शन हेठळ तमाम मथकोए पोलिंग स्टाफनी व्यवस्था अने मतदान मथको सहितना जिल्लाना समग्र विस्तारनी कड़क सुरक्षानी व्यवस्था कराई छे। भरूच जिल्लानी 413 ग्राम पंचायतोनी चूंटणीओमां सरपंच पद माटे कुल 1,176 उम्मेदवारो हरीफाईमां छे अने कुल 2,803 वोर्डना सभ्योनी चूंटणीमां कुल 6,987 उम्मेदवारो सभ्यो माटે હરીફાઈમાં છે। કુલ 7,24,829 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। જિલ્લા ચૂંટણી તરફથી મળેલી માહિતી અનુસાર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે સમરસ ગ્રામ પંચાયતને બાદ કરતા 878 મતદાન મથકો ઉપર મતદાન થશે, જેમાં 957 પ્રિસાઇડિંગ, 957 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, 1,370 પોલિંગ, 953 પટાવાળા સહિત કુલ 5,318 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે। તે જ રીતે ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 70 અધિકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે। ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ અને તેની સ્ક્રુટિની સહિતની તબક્કાવાર પ્રક્રિયા બાદ 483 પૈકી 62 ગ્રામ પંચાયત સમરસ થયેલ છે। 17 સરપંચ અંશતઃ બિનહરીફ, 738 સભ્યો અંશતઃ બિનહરીફ તથા એક બેઠક ફોર્મનો ભરાવના કારણે ખાલી રહેવા પામ્યા છે। જિલ્લામાં સમરસ ગ્રામ પંચાયતોને બાદ કરતા 878 મતદાન મથકોમાં 186 અતિસંવેદનશીલ, 268 સંવેદનશીલ, 424 સામાન્ય મતદાન મથકો રહેશે, જ્યારે ભરૂચ અને અંકલેશ્વર ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં 11 મતદાન મથકો પૈકી 8 અતિસંવેદનશીલ, 2 સંવેદનશીલ અને 1 સામાન્ય મતદાન મથક રહેશે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી 2021 અંતર્ગત સ્ટ્રોંગરૂમ, ડિસ્પેચ તેમજ રિસીવર સેન્ટર કોવિડ-19ની ગાઈડલાઈન સાથે કામ કરવી એવી તાકીદ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાની જે ચૂંટણી થવા પાત્ર ગ્રામ પંચાયતો છે આ વખતના જનરલ ઇલેક્શન્સમાં, એ પૈકી 62 ગ્રામ પંચાયતો એ સમરસ થઈ અને એને બાદ કરતાં હવે જેમાં ઇલેક્શન થશે એ છે 413 ગ્રામ પંચાયતો। આ 413 ગ્રામ પંચાયતોમાં ઇલેક્શનની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે। આપને જણાવીએ કે મતદાન પેટીથી આ એટલે કે બેલેટ પેપરથી આ મતદાન થશે, એ તમામ સ્ટેશનરીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ, તમામ સ્ટાફને ડ્યુટી અપાઈ ગઈ છે। આ આખા ઇલેક્શનની અંદર 5,318 પોલિંગ રિલેટેડ સ્ટાફ કામ કરશે, આ તમામને ડ્યુટી પણ સોંપાઈ ગઈ। એ રીતે ટોટલ 878 બૂથ છે, ઇલેક્શન બૂથ 878, અને એ જે લોકેશન છે 588 છે, એટલે કે 588 જગ્યાઓ ઉપર 878 જેવા બૂથમાં આ ઇલેક્શન થશે। આ ઇલેક્શનમાં જે જે જગ્યા પર અમને સંવેદનશીલ બૂથ ડિક્લેર કરવા પડ્યા છે, જ્યાં અતિસંવેદનશીલ બૂથ ડિક્લેર કરવા પડ્યા છે, એનો નંબર છે 268 જેવા બૂથ, જે 878ની વાત કરી એનાથી 268 બૂથ્સ આર સંવેદનશીલ, સેન્સિટિવ બૂથ્સ, અને 186 બૂથ અતિસંવેદનશીલ છે। સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બૂથોમાં પોલીસના અને સિક્યોરિટી સ્ટાફમાં એડેડ અરેન્જમેન્ટ રહેશે અને એના ઉપરનું એડેડ વ્યવસ્થાઓ રહેશે। આ રીતે આપણી સામાન્ય ચૂંટણીની જે આ ગ્રામ પંચાયતોની છે એની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। લોકોમાં વધુમાં વધુ મતદાન કરીને આગળ આવે અને આ પવિત્ર ફરજને પણ નિભાવે।
ગુજરાત બાર કાઉન્સિલના આદેશના અનુસંધાને ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અંગે વકીલોએ ઉત્સાહજનક મતદાન કર્યું હતું. ડિસેમ્બરના ત્રીજા શુક્રવારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ચૂંટણી પરંપરા મુજબ યોજાઈ હતી અને આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વકીલ સભ્યોએ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. ઉપપ્રમુખ માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. સેક્રેટરી માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. ટ્રેઝરી માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. કમિટી સભ્યો માટે 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ 16 સભ્યોને ચૂંટવવા માટે 673 વકીલ સભ્યોએ સવારથી જ મતદાન માટે ભારે દોટ મૂકી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે મતદાન પ્રક્રિયામાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે એક ઉમેદવારને જીતાડવો, ઉપપ્રમુખ માટે એક ઉમેદવારને જીતાડવો, સેક્રેટરી માટે બે ઉમેદવારને જીતાડવા, ટ્રેઝરી માટે એક ઉમેદવારને જીતાડવો અને કમિટીના 25 સભ્યો પૈકી 11 ઉમેદવારોને જીતાડવા માટે વકીલ સભ્યોએ સવારથી જ મતદાન કર્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ પોતાની જીતના દાવાઓ રજૂ કર્યા હતા. હું એબી સિપાઈ એડવોકેટ પ્રમુખ પદના ઉમેદવાર માટે મેં ઉમેદવારી નોંધાવેલી છે અને મારી પેનલનું નામ કોરોના યોદ્ધા પેનલ છે. કારણ કે કોરોના કાળ વખત જે અમે જે કામગીરી કરી છે તે ધ્યાનમાં રાખીને આજે મતદાન કરવામાં આવશે અને એમાં કુલ મતદાતાઓ 673 મતદાતાઓ છે અને અમારી કોરોના યોદ્ધા પેનલનો વિજય ભવ્ય વિજય થાય તેવી શુભકામનાઓ સાથે આજ અમે વોટિંગ કરવાના છીએ. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનાના ત્રીજા શુક્રવારે ઇલેક્શન ફરજિયાત દરેક બાળે કરવાનું જે એવો એક નિયમ બહાર પાડ્યો છે, જે નિયમના આધારે આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને ચૂંટણી આયોજિત કરી છે. અમારા કુલ મતદાર 673 છે. 673 મતદારોએ પ્રમુખ પદ માટે બે ઉમેદવાર છે, એમાંથી ગમે તે એક ઉમેદવારને મત આપવાનો. ઉપપ્રમુખ પદ માટે ચાર ઉમેદવાર છે, જેમાંથી એક ઉમેદવારને મત આપવાનો. સેક્રેટરીના ચાર ઉમેદવાર છે, એમાંથી બે જણને મત આપવાનો. ટ્રેઝરરના બે ઉમેદવાર મેં છે, એમાંથી એક જણને મત આપવાના. અને કમિટી સભ્યના 25 ઉમેદવાર છે, એમાંથી 11 મત આપવાના. આમ કાઢીને એક ટ્રેઝરર, બે સેક્રેટરી, એક ઉપપ્રમુખ, પ્રમુખ ને 11 સભ્યોની ટીમ, એમ કાઢીને કુલ 16ની ટીમ વકીલ મિત્રોએ ચૂંટવાની છે. અંગલેસર તાલુકા વકીલ મંડળની બિનહરીફળની કરવામાં આવી છે. 7 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા, જોકે સામે કોઈ ઉમેદવારીપત્રો ન ભરાતા 7 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત બાર કાઉન્સિલની સૂચના મુજબ બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં વકીલ, મતદારો, પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દાઓ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની 2022ની ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા, તો આ ઉમેદવારો સામે કોઈ ઉમેદવારીપત્રો ન ભરાતા આ 7 ઉમેદવારોને ચૂંટણી અધિકારી જેવી રાત દ્વારા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં તાલુકા વકીલ મંડળના પ્રમુખ તરીકે મોહમ્મદ રઈસ મોહમ્મદ સુફી, ઉપપ્રમુખ તરીકે કમલેશ ઝવેરલાલ મોદી, ઉપપ્રમુખ અનંત આનંદ પોખરિયાલ, સેક્રેટરી તરીકે ઇમ્તિયાઝુદ્દીન ગ્યાસુદ્દીન શેખ, જોઈન્ટ સેક્રેટરી તરીકે નીતિન ઈશ્વરલાલ વકીલ, ખજાનચી તરીકે પરેશ ઉત્તમ પરમાર અને લાઇબ્રેરિયનમાં શૈલેષ હરિલાલ ભગતની સર્વાનુમતે બિનહરીફ ફાળવણી કરવામાં આવી હતી. આ તમામ વિજેતાઓને ઉપસ્થિત વકીલોએ સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજપીપળા ખાતે મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિંગનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2021 અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ અન્વયે જિલ્લા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી, જિલ્લા કલેક્ટર ડીએ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પીડી પલસાણા, ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એન જે ભટ્ટ, નાયબ પશુપાલન નિયામક જે આર દવે સહિત અધિકારીઓ, જિલ્લાના ધરતીપુત્રો વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપળામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિંગના કાર્યક્રમને દીપ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારત દેશે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આજે પ્રાકૃતિક ખેતીનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભારતભરના ખેડૂતોએ ભાગ લીધો. વર્ચ્યુઅલના માધ્યમથી તેઓ કરોડોની સંખ્યામાં ખેડૂતો ભારત વર્ષના જોડાયા. આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અમને વિશેષ માર્ગદર્શન મળ્યું. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પણ
ખૂબ જ મહત્વનું માર્ગદર્શન મળ્યું। ગુજરાત નહીં પરંતુ ભારતની કોઈ પણ દેશી ગાય એ ગાયનું છાણ અને એની સાથે ગોનું મૂત્ર, ગોળ, બેસન ચણાનો લોટ અને આ બધું એક જે મિશ્રણ કરીને એક પ્રકારનું એક પૌષ્ટિક ખાતર બનાવવામાં આવે છે, જેને કારણે ખેતરમાં જીવાણુઓ ઉત્પન્ન થાય છે અને આ બધા જીવાણુના માધ્યમથી જે ઉત્પાદન ખેતીનું જે છોડ જે છે એ અનેક પ્રકારમાં ખીલી ઉઠે છે, જમીન ફળદ્રુપ બને છે, ઉત્પાદન બમણું થાય છે અને કાળક્રમે આ સારા ચીજ વસ્તુ લોકોને આરોગ્યમાં પ્રદ વધે, લોકોનું સ્વાસ્થ્ય વધે એવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ખાવામાં આવે છે। આ પ્રમાણની આખી એક જે ચેઇન છે એનું પ્રયત્ન થયો છે ભારતભરના ખેડૂતોને સમજાવવાનો। મને લાગે છે કે આજનો આ દિવસ એ ખેડૂતો માટે ઐતિહાસિક દિવસ રહેશે, સુવર્ણ અક્ષરે આ ગુજરાત પણ આ ઘટનાને લેખાશે। આના કારણે ખેડૂતોનું જીવન તો બદલાશે પરંતુ સંપૂર્ણ માનવ જગતનું જીવન બદલાય એવા પ્રકારનો એક ઉમદા હેતુ રહ્યો છે, એ આ પ્રાકૃતિક ખેતીનું આજનો મહત્વ છે। શ્રી વમણનાર સેવા ટ્રસ્ટે સંચાલિત શ્રી ઠાકુરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરના બે વિદ્યાર્થીઓ દાઉદ ગામિત અને વિશાલ મકવાણા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ઉપક્રમે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સની ટીમમાં પસંદગી પામ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ઉપક્રમે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સની ટીમની પસંદગી માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરની શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકુરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના દાઉદ ગામિત અને વિશાલ મકવાણાએ 1500 મીટર દોડ અને 10000 મીટરની દોડમાં ભાગ લીધો હતો, જેમાં બંને પ્રથમ ક્રમે આવી યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામ્યા છે। હવે તેઓ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ રમવા માટે બેંગ્લોર જશે। વિશાલ મકવાણા ખેલો ઇન્ડિયાના ગોલ્ડ મેડાલિસ્ટ છે, જુનિયર નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે। વિશાલ મકવાણાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે 10000 મીટર દોડમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટીમ પસંદગીમાં 10000 મીટર દોડમાં પ્રથમ આવવાની સિદ્ધિ મળી છે, તે માટે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરના વિદ્યાર્થી તરીકે ગૌરવ અનુભવું છું। મને કોલેજના કાર્યકારી આચાર્ય ડૉક્ટર કે એસ ચાવડાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। અમારા જેવા ટેલેન્ટેડ તથા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ ધારાસભ્ય ઈશ્વરભાઈએ નવા નામે શરૂ કરી છે અને આશા છે કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવા માટે તેમનું સહયોગ પ્રાપ્ત થશે। દાઉદ ગામિત 3 વખત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં સહભાગી થયા હતા। દાઉદ ગામિતે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં 1500 મીટર દોડમાં પ્રથમ આવવાની સિદ્ધિ મળી છે, પરંતુ એના મૂળમાં અમારી સખત પ્રેક્ટિસ છે, આના પહેલાં પણ ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે। શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને સિદ્ધિ અપાવવામાં પાછી પાણી નહીં કરું। અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આ કોલેજને બંધ ન થવા દેતા ટેકઓવર કરીને અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનાવી છે। નેશનલ ઇન્ટરનેશનલ કરવાનું સ્વપ્ન સેવું છું, આ કોલેજમાંથી મને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે। આ બંને ખેલાડીઓને આ સ્પર્ધા માટે શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા પ્રોફેસર ડૉક્ટર મનીષ પટેલે કોચિંગ આપ્યું હતું અને કાર્યકારી આચાર્ય ડૉક્ટર કે એસ સાવરે પ્રોત્સાહન આપ્યું હતું। તેમની આ સફળતા માટે શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન તથા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અભિનંદન પાઠવ્યા છે। મારું નામ ગામી દાઉદકુમાર જીક્યાભાઈ છે, હું આદિવાસી સમાજમાંથી બિલોંગ કરું છું અને હાલની અંદર જે VNSGની અંદર એથ્લેટિક્સનું સિલેક્શન હતું એમાં 1500 મીટરની ઇવેન્ટની અંદર મારું સિલેક્શન થયેલ છે અને આગામી સમયની અંદર હું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં પાર્ટિસિપેટ કરવા જવાનો છું, જે બેંગ્લોર ખાતે યોજાવાની છે અને હું હાલની અંદર ઠાકોરભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરની અંદર મારો એમકોમમાં એડમિશન છે અને ત્યાંનો વિદ્યાર્થી છું હું અને મારા કોલેજના પ્રોફેસર ડૉક્ટર મનેશ સર જે મને માર્ગદર્શન આપે છે અને જે પ્રિન્સિપાલ સર છે ડૉક્ટર ચાવડા સાહેબ એ અમને પ્રોત્સાહન પૂરું પાડે છે અને મારા સપના એ છે કે હું મારી કોલેજ અને મારી યુનિવર્સિટીને આગામી સમયની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની અંદર રિપ્રેઝેન્ટ કરું અને એમનું નામ આગળ વધારું અને એમનું નામ રોશન કરું અને મારા સપના એ પણ છે કે હું સારો એક એથ્લીટ બનું, એક સારો નાગરિક બનું અને અમારા એવા ધારાસભ્ય જે લોકલાડીલા છે ઈશ્વરસિંહ પટેલ જે અમને અમારા જેવા વિદ્યાર્થીને આગળ લાવવા માટે ખૂબ સારું કાર્ય કરે છે, અમને પ્રોત્સાહન પૂરું પાડે છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ મકવાણા વિશાલ વસરામભાઈ છે, તેમજ હું ભાવનગર જિલ્લાના સોસિયા ગામનો રહેવાસી છું અને હાલમાં એ અંકલેશ્વર ઠાકરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું, ત્યાંથી હું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં 10000 મીટરની દોડમાં પ્રથમ સ્થાને આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને અગાઉ પણ ખેલો ઇન્ડિયા અને સ્કૂલ ગેમ નેશનલમાં પ્રથમ
ક્રમે સિદ્ધિ મેળવેલ છે. અમારા જેવા ટેલેન્ટ તથા આંતરયાર્ડ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજના માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ એ નવા નામે શરૂ કરી છે. મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકવાની ઈચ્છા છે, તે માટે મને સહાયકાર મળશે એવી આશા છે. અને હાલમાં અત્યારે રિગમલસિંહ ભાટી અને મનીષ સરના હસ્તે ટ્રેનિંગ પ્રાપ્ત કરું છું. ભરૂચ બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પેન્શનર્સ ડેની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી પ્રસંગે મંડળના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અભિષેક મિશ્રા તેમજ ડાયરેક્ટર મનમોહન પાઠક ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પેન્શનર મંડળના પ્રમુખ માનસી રાણા, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ આહિર તેમજ સુરેશ બળવળ અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. ભરૂચ પેન્શનર મંડળની વિગત જોતા પેન્શનર મંડળમાં 1500થી વધુ સભ્યો છે. આ મંડળ દ્વારા 75થી વધુ વર્ષની વય ધરાવતા સભ્યોને સાવર અંગેની સુવિધા આપવામાં આવે છે, તેમજ 80 વર્ષથી વધુના વય ધરાવતા સભ્યોને સ્ટીક આપવામાં આવે છે. તેજસ્વી તાલાવનું વખત વખત સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મંડળ પાસે રૂપિયા 25 લાખ કરતાં વધુ ભંડોળ હોવાના પગલે મંડળ દ્વારા પેન્શન ભવન ઊભું કરવાની ઈચ્છા છે, જે અંગે સરકાર દ્વારા જમીન ફળવાય તેની રાહ જોવાઈ રહી છે. સાતમા પગાર પંચ બાદ પેન્શન રિવિઝન અંગે વિવિધ દરખાસ્તો પણ પેન્શનર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે પંચાયતી ચૂંટણીનું વાતાવરણ જામ્યું છે, ત્યારે વિકાસ પેનલના સરપંચ અને વોર્ડના સભ્યોને ટંકારિયા ગામના લોકોએ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. ટંકારિયા ગામના સરપંચના વિકાસ પેનલના ઉમેદવાર મુસ્તુફાભાઈ ખોડાએ જણાવ્યું હતું કે ગોળીવાલા ફેમિલી સાથે મન દુઃખ હતું તે માટે બેઠક કરી સુખદ સમાધાન કરી લીધેલ છે, જેને લઈને અમારી જીત પાકી છે. આ કારણે એક બે ઈસમો ખોટી અફવાઓ ફેલાવી અમારા વિરુદ્ધમાં અફવા ફેલાવવાનું ચાલુ કરેલ છે, તો મતદાર ભાઈઓ બહેનો વડીલો તથા મારા મિત્રો ખોટી અફવાઓથી દૂર રહેવા વિનંતી કરું છું. આવી અફવા ફેલાવતા લોકોનું ઉપરવાળો સારું કરે તેવી મારી દુઆઓ છે. મેં કોઈ પણ હોદ્દા વગર ગામ માટે અમારી વિકાસ પેનલ દ્વારા ઘણા વિકાસના કામો કરેલા છે અને ભવિષ્યમાં પણ ગામના તથા સમાજના હિત માટે વિકાસના કામો કરીશ એવી બાંહેધરી આપું છું. જેમ કે ગામમાં જનોરવાળા મીઠા પાણીનો સંપ બનાવેલ છે, જેનો ટૂંક સમયમાં આખા ગામને મીઠા પાણીનો લાભ આપવામાં આવશે, અને પાદરિયા ચોકડી તથા સિટપોન રોડ ઉપર પાણીની બે મોટી ભવ્ય નવી ટાંકીઓનું આયોજન કરેલ છે. તેમજ ઘણીવાર ફોલ્ટ થવાના કારણે લાઇટ જતી રહે છે અથવા તો ડીમ લાઇટ આવે છે, જેનાથી ટીવી, ફ્રીજ, એસી જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થાય છે. આના કાયમી ઉકેલ માટે ગામમાં સબસ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત કુમારશાળા તથા કન્યાશાળાના મકાનનું નવીનીકરણ કરવામાં આવશે. આખા ગામમાં ઘેર ઘેર ગેસની પાઇપલાઇનની સુવિધાનું આયોજન કરવામાં આવશે. ગામમાં તથા ગામની છેવાડાની સોસાયટીમાં રસ્તા, ગટર તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. અમે ભૂતકાળમાં ઘણા સારા કામો કરેલ છે, જેમ કે સમૂહ સાદીના પ્રોગ્રામો કરેલ છે તથા સામાજિક અને ધાર્મિક સારા કામો પણ કરેલ છે તથા કુદરતી આફતો દરમિયાન મદદરૂપ થયેલ છે. તેમજ કોરોનાની મહામારીમાં ગામ લોકોને અનેક રીતે મદદરૂપ થયેલ છીએ. બહાર ગામના સ્કૂલના બાળકો માટે બસ સેવાઓ શરૂ કરાવેલ છે વગેરે જનહિતના કામો કરેલ છે. અને હું ફરીથી બાંહેધરી આપું છું કે ભવિષ્યમાં પણ ગામના તથા સમાજના હિતના, ભલાઈના તેમજ ગામના વિકાસના કામો કરીશ અને કરાવીશ એવી બાંહેધરી આપું છું. ખોટી અફવાઓથી દૂર રહેવા વિનંતી તથા ખોટી અફવાઓના ખુલાસા માટે મોબાઈલ નંબર 9462161250 આ નંબર ઉપર ફોન કરવા વિનંતી. નો વિવાદ ઓનલી વિકાસ, એમ મુસ્તુફાભાઈ ખોડાએ જણાવ્યું હતું. અસલામ અલૈકુમ, હું મુસ્તુફા ઇસ્માઈલ ખોડા. મેં તંકાળિયા ગામની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરેલ છે તથા વોર્ડ નંબર 14માં તોશીભાઈ કરકડિયાએ સભ્યપદ માટે ઉમેદવારી કરેલ છે. અમારું નિશાન છે કુકર. તારીખ 19/12/21 રોજ ગામના મુસ્લિમ તથા આદિવાસી મતદાર ભાઈ બહેનો કુકરને મત આપી અપાવી અમને જંગી બહુમતીથી જીતાવશે એવી મને પાકી ખાતરી છે. આ મતદાનમાં અમારી જીત પાકી છે. અમારા વિકાસ પેનલે જે ગામમાં વિકાસના કામો કરેલા છે તે ગામ લોકો સામે છે. ગામના તમામ ભાઈ બહેનો વિકાસને મત આપશે અને અપાવશે. બીજું કે જીતનું કારણ એ છે કે મેં ગામના આગેવાનો તથા મારા મિત્રો સાથે બેઠક કરી સમાધાન કરેલ છે, તેમજ મારી ગોડીવાલા ફેમિલી સાથે પણ બેઠક કરી મન દુઃખ દૂર કરી સુખદ સમાધાન કરેલ છે. આમ આખા ગામના બધા વર્ગ લોકો મારી સાથે છે ને ગામના બધા લોકો મને મત આપી અપાવી જંગી મોહમતીથી મને જીતાવશે એવી મને પાકી આશા છે. નો વિવાદ ઓનલી વિકાસ. વિકાસના કામોની અંદર અમે ભવિષ્યની અંદર ગામમાં જનોરવાળા મીઠા પાણીનો સંપ બનાવેલ છે, જેને ટૂંક સમયમાં આખા ગામને મીઠા પાણીનો લાભ આપવામાં આવશે. પાદરિયા ચોકડી સિપણ રોડ ઉપર 2
મોટી ભવ્ય પટાકીનું આયોજન કરવામાં આવશે. ઘણીવાર ફોલ થવાને લઈને લાઇટ જતી રહે છે, ડીમ લાઇટ આવે છે, જેથી ટીવી ફ્રીજ એસી જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થાય છે. આના કાયમી ઉકેલ માટે ગામમાં સબ સ્ટેશન બનાવવામાં આવશે. કુમાર સારા તથા કન્યા સારાના મકાનનું નવીનીકરણ કરવામાં આવશે. આખા ગામમાં ઘેર ઘેર પાઇપલાઇનની સુવિધા આપવામાં આવશે. ગામમાં તથા ગામના છેવાડાની સોસાયટીઓમાં રસ્તા ગટર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ભરૂચ તાલુકાના દેતરાલ ગામના સર્વાંગી વિકાસ માટે મારાથી બનતા તમામ પ્રયાસો હું અને મારી પેનલના ઉમેદવારો કરશે તેવી ખાતરી દેતરાલ ગામના સરપંચના ઉમેદવાર નોફલ અયુબભાઈ પટેલે અને તેમની પરિવર્તન પેનલના સભ્યોએ આપી હતી. દેતરાલ ગામના રહીશો ગામમાં વિકાસના કામો થાય તેમ ઈચ્છી રહ્યા છે. રસ્તા, વીજળી અને પાણીની પૂરતી વ્યવસ્થા થાય તે સાથે જ પર્યાવરણ જળવાય, ગામના યુવાનોને રોજગારી મળે તેમ ઈચ્છી રહ્યા છે અને તેથી તેઓ સરપંચ પદે નોફલ અયુબભાઈ પટેલ અને તેમની પરિવર્તન પેનલના 8 સભ્યોને આવકાર આપી રહ્યા છે. અત્રે નોંધવું રહ્યું કે પરિવર્તન પેનલના 1 સભ્ય મંજુબેન વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે. કોઈ જાત સુધી કશું જ કરી શક્યા નથી, બસ પૈસા જ ખાધા છે અમને, કશું કર્યા નથી. અમારા માટે 30 વર્ષથી તકલીફમાં છે અમે, કોઈ વિકાસ થયો નથી. લાઈ તો જ અમારું કંઈ આગળ થવાનું છે, નહીં તો કશું જ થાય નહીં. જે રીતે અમે રહીએ છીએ એવી જ રીતે રહી ખાવાનું છે અને આજ સુધી સરપંચે બસ રૂપિયા જ ખાધા છે, અમારા માટે કશું કર્યું છે નહીં. એટલે અમારે સરપંચ બદલવાની જરૂર છે. હું પ્રણાલિકાબેન મયુરકાન પટેલ, હાલ દેતરાલ ગામની રહેવાસી છું. હું ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પરિવર્તન પાર્ટીનો હું જટ આપવા માગું છું. મારા 30 વર્ષથી ગામમાં કોઈ જાતનો વિકાસ થયો નથી. નવાપરામાં જે હોવી જોઈએ, રોડ છે, ગટર લાઈન છે, લાઇટો છે, એ બધાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તે બધી ખવાઈ ગઈ છે, તે થયું નથી. એ માટે હું આ પરિવર્તન પાર્ટીનો હું સાથ આપવા માગું છું. મારું નામ નવકુલ અયુબ પટેલ છે અને મેં દેતરાલ ખાતે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે અને મારી પેનલના સભ્ય સાથે ઉમેદવારી નોંધાવી છે. અમારો એક જ લક્ષ્ય છે કે જે સતત 25 વર્ષથી બ્રશ સાધન ચાલી રહ્યું છે અને ગામનો વિકાસ ઊંધાઈ ગયો છે, એ વિકાસને ફરીથી જાગતો કરવાનો છે. અમારે જેવી કે આ મુસ્લિમ રિલીફ કોલોની છે અથવા નવી નગરી છે, એમાં જે કામો અટકી ગયા છે અને એમાં કામોમાં જે ભ્રષ્ટાચાર થયો છે અને લોકો જે ભ્રષ્ટાચારથી લોકો જે સવલતથી વંચિત રહ્યા છે એના વિકાસ માટે, વિકાસ કરવા માટે અમે ઊભા થયા છે અને અમે દેતરાલ ગામનો વિકાસ કરીશું, 100% કરીશું. અને અમારી જે પરિવર્તન પાર્ટીએ આજે 8 તારીખે બીજું જરાયું છે ગામનો વિકાસ કરવાનું, એ અમે 100% પૂરું કરીશું. છે જેવી કે લાઇટોની છે, વીજળીની છે, રોડ રસ્તાની છે, પાણીની છે. મોટા મોટી સમસ્યા પાણીની છે, આજે ટાઈમ પર પાણી નથી મળતું અથવા લાઇટો ઘણી મારી મેઇન રસ્તા પર લાઇટો નથી, નવી નગરી જે વિસ્તારમાં લાઇટો નથી. એમની ગટરની મોટા મોટી સમસ્યા છે, કોરોના કાળ જેવા કાળમાં આજે ગટર રિપેર નથી થતી અને નવી ગટર તો બિલકુલ પૈસા ઉપડી ગયા છે પણ કામ નથી થયું એનું. એ ઘણી સમસ્યાઓ છે જે અમે એ સમસ્યાઓ નિવારણ કરવા માટે ઊભા થયા છે. ભરૂચ નગરના હાથીકાના વિસ્તાર નજીક આવેલ પાનખાળી વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહિક આરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હાથીખાના અને આજુબાજુના વિસ્તારનો સમાવેશ અસાનધારા હેઠળ થતો હોવા છતાં અસાનધારાનો કડક અમલ થઈ રહ્યો નથી, જેથી સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. તંત્રને આવેદનપત્રથી માંડીને તમામ રજૂઆતો કરવા છતાં કોઈક ફરક પડેલ નથી. આવા હાથીખાના નજીક આવેલ પાનખાળીમાં સ્થિત જલારામ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીમાં મુક્તાનંદ સ્વામી, કૃણાલ ચાવડા, દીપિકા શાહ સહિત અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંગલી સજીઆરડીસીમાં આવેલ જય ભવાની ફૂડ પ્રોડક્ટ્સ કંપનીના બિલ્ડિંગમાં આવેલ પાણીની ટાંકીમાં રાજસ્થાનનું 19 વર્ષીય કામદાર ડૂબી જતા મોત નીપજ્યું હતું. જીઆરડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆરડીસીમાં પ્લોટ નંબર 177માં આવેલ જય ભવાની ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં કામ કરતો મૂળ રાજસ્થાનનો અને હાલ કંપનીમાં રહેતો 19 વર્ષીય જેઠારામ દોલારામ દેવાસી કંપનીના બિલ્ડિંગ ઉપર આવેલ પાણીની ટાંકીમાં પડતા તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની કંપનીના સંચાલકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી જેઠારામના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
અને પોસ્ટમોર્ટમ અર્થે નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાગરા તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા SDRFની જોગવાઈ મુજબ માત્ર 11 ગામોને પાકની નુકસાની વળતર ચૂકવવાનું નક્કી થતાં ખેડૂત આલમમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો। વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવી અન્ય ગામોને વળતર મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। વાગરા તાલુકામાં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયાના સમાચારો પ્રકાશિત થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું। તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના પ્રદૂષણથી અસરગ્રસ્ત તાલુકાઓનું સર્વે કરવામાં આવ્યું હતું। એનું કોઈ જ વળતર ખેડૂતોને આજ દિન સુધી મળ્યું નથી। ત્યાં જ કુદરતના પ્રકોપ વધતા વાગરા તાલુકામાં ભારે વરસાદ થતાં ખેડૂતોની દશા બેસી ગઈ હતી। ખેતીના પાકને મબલક નુકસાનથી જગતનો તાત વિચલિત થઈ ગયો હતો। ગુજરાતમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિને ધ્યાને રાખી રાજ્યભરમાં નુકસાનીનું વળતર ચૂકવવા માટે ગામો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં વાગરા તાલુકાના માત્ર 11 ગામોનો સમાવેશ થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। 15થી વધુ ગામના ખેડૂતોએ તાલુકાના અસરગ્રસ્ત અન્ય ગામોને વળતર આપવામાં આવે એ માટે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। જો વાગરા તાલુકાના બાકી રહી ગયેલા અસરગ્રસ્ત ગામોનો વળતર મામલે રાજ્ય સરકાર સમાવેશ નહીં કરે તો અંતે અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, તેમ ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે જણાવ્યું હતું। આપણા વાગરા તાલુકામાં આગળ પણ માનવ સર્જિત એટલે ઉદ્યોગો પ્રદૂષણ દ્વારા પણ બહુ મોટી છેલ્લા 5-7 વર્ષથી હોનારત ખેડૂતો વેઠી રહેલા છે, જેમાં આપણે જોઈએ છે કે કપાસનો પાક તો અહીંયા લુપ્ત થવા જઈ રહેલ છે। ત્યારબાદ કુદરતી એટલે અતિવૃષ્ટિને લઈને પણ મોટું નુકસાન થયું, તો આપણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 વખત સર્વે કરવામાં આવ્યા, એક વખત ઔદ્યોગિક પોલ્યુશનને લઈને અને બીજી વખત અતિવૃષ્ટિને લઈને, જે તે સરકારના જવાબદાર વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યા છે। તેમ છતાં પણ આજે ખાલી તાલુકામાં 11 જ ગામો નુકસાની માટે જાહેર કરેલા છે, અને દુઃખની વાત તો એક એવી છે કે જે જાહેર કર્યા છે તે પણ અમારા ખેડૂતો છે અને અમે આવકારીએ છીએ, પરંતુ એમાં 3 ગામ તો એવા છે કે જ્યાં ઇન્ડસ્ટ્રી છે, તો અમને તો સરકારના સર્વે પણ શંકા ઊભી થાય છે કે ઇન્ડસ્ટ્રીને પણ એ વળતર આપવાના છે, ખેડૂતની લાગણી જ નથી। તો અમારી એ બાબતે આજે એક લાગણી છે અને માંગણી છે કે વહેલી તકે બાકી રહેલા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે, નહીતર કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા અમારે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન માર્ગ અપનાવવો પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। નર્મદા જિલ્લાના જેતપુર ગામની સીમમાં થયેલ હત્યાના બનાવનો ભેદ ખોલવામાં પોલીસને સફળતા સાંપડી હતી। તાજેતરમાં તારીખ 12/12/2021 ના રોજ વીડી સાલીપુરા ગામની વૃદ્ધ મહિલા મનુબેન લાલાભાઈ વસાવા જેતપુર ગામના સીમમાં રોડ ચરાવવા માટે ગયા હતા। કોઈ અજાણ્યા એ સમયે લાકડીના ફટકા માથામાં મારી હત્યા કરી ભાગી ગયો હોવાનો ગુનો બન્યો હતો। તારીખ 12/12/2021 ના રોજ રાજપીપળા પોલીસ મથક ખાતે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો। રાજપીપળા પોલીસ દ્વારા ઊંડી તપાસ કરતા આજુબાજુ ખેતરમાં કામ કરતા લોકોની પૂછપરછ કરતા શકના આધારે ગાયો ચરાવતા ખામર ગામના હિંમત જેઠા વસાવાને પકડી તેની પૂછપરછ કરતા તેણે ખૂનનો ગુનો કબૂલ કરતા ધરપકડ કરવામાં આવી હતી। ઢોર ચરાવવા બાબતે બોલાચાલી થતા આવેશમાં આવી લાકડી માથાના ભાગે મારતા હત્યાનો બનાવ બન્યો હતો। જંબુસરમાં રખડતા ઢોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। એક ગાયે યુવતી પર હુમલો કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ભરૂચ જિલ્લાના જંબુસરમાં દિવસે ને દિવસે રસ્તે રઝળતા ઢોરનો આતંક વધી રહ્યો છે, જ્યાં જોતા રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે। શહેરમાં ઢોરને છૂટો દોર મળી જતા જાહેર માર્ગો પર અંદરો અંદર યુદ્ધ કરતા પણ રાહદારી સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અગાઉ પણ અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો રખડતા ઢોરનો હુમલાનો શિકાર બની ચૂક્યા છે, છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। જંબુસરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસતા હોય છે, જેના કારણે નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે 2 દિવસ અગાઉ રાત્રિના સમયે પણ ગાયે એક યુવતીને અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। મહત્વનું એ છે કે આ અંગે નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા પણ મુખ્ય અધિકારીને લિખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે હવે નગરપાલિકા સત્તાધીશો લોકોનું હિતનું વિચારી આ સમસ્યાનું નિરાકરણ ક્યાં સુધી લાવે છે તે જોવું રહ્યું। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ગ્રામ પંચાયતની અને પેટા ચૂંટણી 2021નું ચિત્ર તૈયાર। ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 1174 ઉમેદવારો હરીફાઈમાં, જ્યારે 6987 ઉમેદવારો સભ્ય માટે હરીફાઈમાં। કુલ 7,24,829 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે।
भरूच डिस्ट्रिक्ट बार એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું. બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિત 16 સભ્યોને ચૂંટવા માટે મતદાન યોજાયું. તો આ હતા આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. Thank you.